બે દિવસ પહેલા પાલનપુર ચડોતર બ્રિજ પાસે 6 કરોડના સોનાની લૂંટની ઘટના બની હતી. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ. ચડોતર બ્રિજ પાસે લૂંટનો બનાવ બન્યો ત્યારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીને શોધીને સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. ઋષભ જ્વેલર્સના કર્મચારીઓ સોનાના દાગીના વેચવા ડીસા શહેરમાં ગયા હતા અને ડીસાથી પાલનપુર પરત ફરી રહ્યા હતા ત્યારે ચડોતર બ્રિજ પાસે 5 અજાણ્યા બુકાનીધારીઓએ વાહન અટકાવી બળજબરીથી તેમાં બેસાડી દાગીનાની લૂંટ ચલાવી હતી. ત્યારબાદ ગઢ ગામે આ વેપારીઓને છોડી મૂક્યા હતા. જોકે જ્વેલર્સની કારમાં ગુપ્તખાનું હતું અને તેમાં 10 કિલો સોનું હતું, પરંતુ આ લૂંટારોના હાથમાં 6 કિલો સોનું આવ્યું હતું અને તેઓએ આ 100 કિલો સોનું લૂંટી લીધું હતું અને લૂંટારોઓ નાસી છૂટ્યા હતા. જોકે ફરિયાદીએ પાલનપુર તાલુકામાં ફરિયાદી નોંધાવી હતી. પોલીસ ઘટના અંગે માહિતી મેળવી છે. બનાસકાંઠા પોલીસે નાકાબંધી કરી પાટણ જિલ્લા પોલીસને જાણ કરી હતી, જેના કારણે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી, જેમાં પાટણ જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુદ્દામાલ સાથે 5 આરોપીઓને મોડેથી ધરપકડ કરી હતી. પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે આરોપીને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને આરોપી પાસેથી આશરે 3 કરોડનું સોનું મળી આવ્યું છે. અશોક રાણાવાસિયા, ZSTV, બનાસકાંઠા.